હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો હું છું હિરાણી સર અને શ્રી વશિષ્ઠ વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું બાળ મિત્રો વસિષ્ઠ વિદ્યાલય આપના માટે લાવી રહ્યું છે એક નવો જ અભિગમ જેમનું નામ છે સ્ક્રેચ પ્રોગ્રામિંગ હા તમે હમણાં જોયું જ હશે કે વસિષ્ઠ વિદ્યાલય તરફથી આપને વોટ્સઅપની અંદર સુપર કોડર વશિષ્ઠા સુપર કોડર એવું એક પેજ સેન્ડ કરેલું હશે તો સુપર કોડર બનવું છે ને વિદ્યાર્થી મિત્રો યસ તો સુપર કોડર બનવા માટે સૌ પ્રથમ આપણે એ સ્કેચ પ્રોગ્રામિંગ વિશે માહિતી મેળવીએ શું છે સ્કેચ પ્રોગ્રામિંગ અને કમ્પ્યુટરની અંદર એ પ્રોગ્રામનો ઉપયોગ કેવી રીતના કરીશું તે આપણે જોઈએ તો સૌ પ્રથમ સ્ક્રેચ પ્રોગ્રામિંગનું મહત્ત્વ શું છે તે જોઈએ મિત્રો તો સ્ક્રેચ પ્રોગ્રામિંગ એ તમારું તર્ક એટલે કે લોજિક ડેવલપ કરવામાં ઉપયોગી થશે તમારા મગજની અંદર ક્રિએટિવ નવા નવા વિચારોની શરૂઆત થશે જો તમે આઈટી ફિલ્ડમાં એટલે કે આગળ અભ્યાસની અંદર કમ્પ્યુટર લાઈનની અંદર આગળ વધવા માંગો છો તો આપને આ પ્રોગ્રામ ખૂબ જ ઉપયોગી બનશે જો તમને કમ્પ્યુટર વિષય પર તમારી ગ્રીપ નહીં હોય એટલે કે તમને કંટાળો આવતો હોય તો આ સ્ક્રેચ પ્રોગ્રામિંગની મદદથી તમે આ વિષયને ખૂબ જ રસપ્રદ બનાવી શકશો અને આગળ અભ્યાસ કરવા માટે તમને કોઈ પણ જાતની મુશ્કેલી કમ્પ્યુટર સબ્જેક્ટની અંદર નહીં પડે અને તમે ખૂબ સારા માર્ક્સ અને સારું પ્રોગ્રામિંગ પણ બનાવી શકશો અને સારા માર્ક લાવી શકશો હવે આ સ્ક્રેચ પ્રોગ્રામ ક્યાંથી મેળવશો અને કઈ રીતના વર્ક કરે છે એમના વિશે માહિતી મેળવીએ તો સ્ક્રેચ પ્રોગ્રામ છે તે બે મોડ્યુલમાં કામ કરે છે એક છે ઓફલાઈન અને બીજું છે ઓનલાઈન એટલે કે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતના કામ કરે છે સોફ્ટવેર તો આ સોફ્ટવેરને સૌ પ્રથમ ડાઉનલોડ કરવા માટે અહીંયા એક લિંક આપેલી છે તમારા કમ્પ્યુટરમાં કે મોબાઈલમાં ઇન્ટરનેટ શરૂ કરી અને બ્રાઉઝરની અંદર આ લિંક તમારે ટાઈપ કરવાનું છે બ્રાઉઝરના એડ્રેસ બારમાં એચ ટીટી પી એસ કોલન સ્લેશ સ્લેશ સ્ક્રેચ ડોટ એમઆઈટી ડોટ ઈડી તો આ પ્રોગ્રામ આ લિંક દ્વારા તમે તમારા મોબાઈલમાં કે કમ્પ્યુટર કે લેપટોપની અંદર સીધું જ પ્રોગ્રામને ડાઉનલોડ કર્યા વગર સીધું કાર્ય કરી શકો છો બીજો રસ્તો એ છે મિત્રો કે સ્ક્રેચ પ્રોગ્રામને તમારે તમારા કમ્પ્યુટરમાં ડાઉનલોડ કરવો છે તો એમના માટે અહીંયા બીજી લિંક આપેલી છે સ્ક્રેચ ડોટ એમઆઈટી ડોટ ઇડીયુ સ્લેશ ડાઉનલોડ ડાઉનલોડ થઈ ગયા બાદ પ્રોગ્રામને તમારે તમારા કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરવાનો છે જે એક સામાન્ય પ્રોસેસ છે ડાઉનલોડ થઈ ગયા બાદ એ પ્રોગ્રામ પર ડબલ ક્લિક કરી અને ઇન્સ્ટોલ કરવાનો છે અને નેક્સ્ટ નેક્સ્ટ ફિનિશ અથવા ઓકે એવું થઈ જાય ત્યારબાદ પ્રોગ્રામની અંદર કામ કરવા માટે આગળ આપણે જોઈશું તો મેં મારા કમ્પ્યુટરની અંદર એ સ્ક્રેચ પ્રોગ્રામ ડાઉનલોડ કરેલો છે હવે સ્ક્રેચ પ્રોગ્રામને આપણે ઓપન કરીને જોઈએ અને એમનો વિન્ડોના અલગ અલગ ભાગોના નામ જોઈશું અને એનો પરિચય મેળવીશું તો અહીંયા ડેસ્કટોપ પર તમે જોઈ શકો છો સ્ક્રેચ એવું લખેલું છે એમના પર હું ડબલ ક્લિક કરું છું સ્ક્રેચ પ્રોગ્રામને હું મેક્સિમાઇઝ બટન ઉપર ક્લિક કરી અને એની સ્ક્રીન મોટી કરી દઉં છું તો આ છે સ્ક્રેચ પ્રોગ્રામ મજાનો છે ને સોફ્ટવેર મિત્રો તો પ્રોગ્રામ એટલે શું સૌ પ્રથમ તો આપણે પ્રોગ્રામની વ્યાખ્યા સમજીએ પ્રોગ્રામ એટલે એક કરતાં વધારે સૂચનાઓના સમૂહને આપણે પ્રોગ્રામ તરીકે ઓળખીશું કમ્પ્યુટરની વ્યાખ્યા તો તમને ખબર જ હશે હા કમ્પ્યુટર એક યંત્ર છે એટલે કે કમ્પ્યુટર એક મશીન છે જે સૂચનાઓ પ્રમાણે કાર્ય કરે છે સૂચના એટલે ઇન્સ્ટ્રક્શન જે ઇન્સ્ટ્રક્શન કમ્પ્યુટરને આપનાર હોય એ વ્યક્તિને આપણે પ્રોગ્રામર તરીકે ઓળખીશું તો હવે મને એવું લાગે છે કે તમને એ બધી માહિતી તમારા કમ્પ્યુટર વિષયના શિક્ષકોએ તમને સમજાવેલી જ હશે એટલે આપણે આ સ્ક્રેચ પ્રોગ્રામની અંદર આગળ શરૂ કરીએ કાર્ય તો આ પ્રોગ્રામ આપણો ઓપન થઈ ગયો છે એમાં ઘણા બધા ઓપ્શનો અહીંયા આપેલા છે મોશન લૂક સાઉન્ડ ઇવેન્ટ કંટ્રોલ સેન્સિંગ ઓપરેટર વેરિયેબલ માય બ્લોગ ત્યારબાદ આ મોશન અત્યારે સિલેક્ટ છે એટલે અહીંયા ટાઈટલમાં મોશન લખેલું છે અને આ આપણું કોડિંગનું અલગ અલગ ભાગ બતાવે છે જે તમારે પ્રોગ્રામને કે તમારા સ્પ્રાઇટને ઇન્સ્ટ્રક્શન આપવી છે તો એમની આ સૂચનાઓ તમે અહીંથી લઈ અને તમારા આ વર્કિંગ એરિયાની અંદર એટલે કે ઇનપુટ વિન્ડોની અંદર તમે ઇન્સ્ટ્રક્શન મૂકશો એ પ્રમાણે આ આઉટપુટ વિન્ડોની અંદર આ જે કેટ જેવું દેખાય છે એ એ પ્રમાણે ઇન્સ્ટ્રક્શનને ફોલો કરીને કામ કરશે તો આ આઉટપુટ વિન્ડો છે આ ઇનપુટ વિન્ડો છે અને આ ઇન્સ્ટ્રક્શન છે અને અહીંયા આ સ્પ્રાઇટ વિશેની એટલે કે આ જે બિલાડી જે છે એને આપણે સ્પ્રાઇટ તરીકે ઓળખીશું તો સ્પ્રાઇટ એક્સ એક્સિસ અને વાય એક્સિસ ઉપર કઈ પોઝિશન પર છે તે અહીંયા તમને બતાવશે અને સ્પ્રાઇટની સાઇઝ છે તે અત્યારે સો છે એટલે થોડું ચિત્ર આપણને મોટું દેખાય છે તો હવે મારે આ સ્પ્રાઇટને માની લો કે મારે દસ સ્ટેપ આગળ વધારવું છે અને દસ કદમ આગળ ચલવા માટેની સૂચના આપવી છે તો સૌ પ્રથમ આપણે એક સૂચના ઉમેરીશું મુ ટેન સ્ટેપ આ સૂચનાને તમારે અહીંથી માઉસનું બટન પ્રેસ કરીને અહીંયા ડ્રેગ કરવાનું છે અને ડ્રોપ કરી દેવાનું ડ્રેગ એન્ડ ડ્રોપ અહીંથી ખસેડી અને ઇનપુટ ઇન્સ્ટ્રક્શન વિન્ડોની અંદર મૂકવાનું છે એટલે કે ઇનપુટ વિન્ડોની અંદર આપણે મૂક્યું મુ ટેન સ્ટેપ હવે જો તમારે દસ કદમ આગળ વધારવું છે સ્પ્રાઇટને તો અહીંયા દસ લખેલું છે પણ માની લો કે તમારે પાંચ કદમ આગળ ખસેડવું છે તો હું અહીંયા લખીશ ફાઇવ ફાઇવ લખી અને એન્ટર કી પ્રેસ કરવાની એટલે આપણે એમને પાંચ સ્ટેપ મૂવ કરવું છે આગળ વધવા માટે પાંચ કદમની સૂચના આપી હવે સૂચનાને ફોલો કરવા માટે હું આ બટન પર ડબલ ક્લિક કરીશ એટલે સ્પ્રાઇટ છે તે પાંચ સ્ટેપ આગળ વધે છે એમની જે પોઝિશન હતી ત્યાંથી એ પાંચ ડગલા આગળ ચાલશે હવે માની લો કે મારે પચાસ ડગલા આગળ ચલાવવું છે તો હું પચાસ લખીશ અને હવે એના પર ક્લિક કરું છું એટલે પચાસ ડગલા આગળ વધે છે હવે પચાસ ડગલા એટલે એટલું બધું તમે જે પ્રમાણે ચાલો છો એટલા ડગલા નહીં પણ કમ્પ્યુટરના નાના નાના ડોટ્સ જે હોય છે જેને આપણે પિક્સેલ તરીકે ઓળખીએ છીએ તો એ પચાસ પિક્સેલ એટલે કે સોયની અણી જેવા નાના નાના કમ્પ્યુટરના સ્ટેપ હોય છે એટલા સ્ટેપ એ આગળ વધે છે તો અહીંયા આપણે પચાસ ડગલા આગળ વધવાની સૂચના આપી છે તો એ પચાસ ડગલા ચાલશે ફરી વખત હું એમ સ્પ્રાઇટને ખસેડીને અહીંયા મૂકું છું અને હવે સૂચના આપું છું કે પચાસ ડગલા આગળ ચાલો તો કેટલું થોડુંક જ ખાઈશું ને વિદ્યાર્થી મિત્રો તો પચાસ ડગડા એટલે બહુ બધું નહીં પણ કેટલું કોમ્પ્યુટરની સ્ક્રીન પર એક અડધા ઇંચ કે એક ઇંચ જેટલું જ સોયની અણી જેટલા પિક્સેલ નાના હોય છે તો એવા પચાસ નાના નાના ટપકા ભેગા થાય અને જેટલું અંતર થાય ને એટલા ને આપણે પચાસ સ્ટેપ કહીશું નહીં કે આપણે ચાલીએ છીએ તે ડગલા બરાબર ને માની લો કે હવે મારે પચાસ ડગલા આગળ સ્પ્રાઇટ વધી ગયું છે હવે એના પછી મારે એમને ટર્ન કરાવવું છે એટલે કે એને વળવાની સૂચના આપી છે કેટલા ડિગ્રી એને વળવું છે તો કે ભાઈ મારે એમને નેવું ડિગ્રીએ ટર્ન કરાવવું છે તો હવેની સૂચના મેં અહીંથી ટર્ન રાઇટ નાઈન્ટી ડિગ્રી આવી સૂચના મેં ઉમેરો કર્યો હવે આ બંને સૂચનાઓને ફોલો કરવી છે તો હું એના પર ક્લિક કરીશ એટલે પચાસ ડગલા આગળ વધ્યું અને નેવું ડિગ્રીએ ટર્ન લીધો હવે માની લો કે આપણે આ બંને કાર્ય એક સાથે કરાવવા છે તો અહીંયા આપણે ઇવેન્ટમાં ઇવેન્ટ બટન પર ક્લિક કરી અને આ એક ગ્રીન ફ્લેગવાળું જે ચિત્ર છે એ ઇન્સ્ટ્રક્શન આપણે અહીંયા મૂકીએ છીએ વેન ગ્રીન ફ્લેગ ક્લિક એટલે કે જ્યારે તમે આના ઉપર ક્લિક કરશો ત્યારે આ બંને સૂચનાઓનો અમલ થશે આવો ગ્રીન ફ્લેગ તમે અહીંયા પણ જોઈ શકો છો જે ગો બટનના નામથી ઓળખાય છે અને એની બાજુમાં રેડ કલરનું છે એ છે સ્ટોપ બટન એટલે કે આપણે જ્યારે પ્રોગ્રામને રન કરવો હોય તો આ ગ્રીન ફ્લેગ બટન પર ક્લિક કરવું પડે અથવા તો આપણે અહીંથી ઇવેન્ટની અંદરથી વેન ગ્રીન ફ્લેગવાળું બટન ડ્રેગ કરીને અહીંયા ડ્રોપ કરવું પડશે એટલે કે ખેંચીને અહીંયા મૂકી દેવાનું એટલે તમારે અહીંયા ક્લિક કરવા જવું પડશે નહીં જેવું જ કે તમે આ બટન પર ક્લિક કરશો એટલે આ બંને સૂચનાઓનો અમલ થશે અને સ્પ્રાઇટ એ પ્રમાણે કાર્ય કરશે તો મજા આવી ગઈ ને વિદ્યાર્થી મિત્રો હવે મારે ફરી વખત માની લો કે એ સ્પ્રાઇટને આગળ ખસેડવું છે અથવા તો ટર્ન કરવું છે જો ડાબી બાજુએ ટર્ન કરવું હોય તો ટર્ન લેફ્ટ અને ડિગ્રી અહીંયા આપણે ઇનપુટ કરવી પડશે કે ભાઈ નાઇન્ટી ડિગ્રી ટર્ન કરવું છે લેફ્ટ સાઈડ અને હવે હું ક્લિક કરું છું ફ્લેગ પર તો આ રીતે તમે ઇન્સ્ટ્રક્શન આપી શકો છો આપણે નાઇન્ટી ડિગ્રી ટર્ન અને નાઇન્ટી ડિગ્રી લેફ્ટ લીધું છે એટલે એની એજ પોઝિશન પર સ્પ્રાઇટ રહેશે પણ હવે ફરી વખત આગળ ખસેડવા માટે કે ભાઈ નાઇન્ટી ડિગ્રી ટર્ન થયા પછી શો સ્ટેપ આગળ ખસેડવું છે એ સૂચના મેં એડ કરી અને હવે હું ગ્રીન ફ્લેગ પર ક્લિક કરું છું તો નાઇન્ટી પહેલાં ફિફ્ટી ડિગ્રી આગળ પચાસ ડગલા આગળ વધશે ત્યારબાદ નેવું ડિગ્રીએ ટર્ન લેશે એટલે કે નેવું ડિગ્રીએ વળાંક વળશે અને પછી સો ડગલા આગળ વધશે તો આ રીતે તમે આ સ્પ્રાઇટને જે પ્રમાણે આ વિન્ડોની અંદર સૂચનાઓ મૂકશો એ પ્રમાણે તમને આઉટપુટ વિન્ડોની અંદર આઉટપુટ જોવા મળશે અને સ્પ્રાઇટ એ તમે આપેલી સૂચના પ્રમાણે કાર્ય કરશે તો આ પ્રોગ્રામની અંદર તમે શું બનાવી શકો છો એમની વાત કરીએ કે તમે મોબાઈલની અંદર કે કમ્પ્યુટરની અંદર વિડીયો ગેમ રમતા હશો તો એ ગેમ પણ તમે આ પ્રોગ્રામની અંદર બનાવી શકો છો હા વિદ્યાર્થી મિત્રો તમને ગેમ રમતા આવડે છે પણ ગેમ કઈ રીતના બનાવી શકાય એ તમે ક્યારે વિચાર કર્યો છે ખરો નહીં તો હવે આપણે આમની અંદર ગેમ પણ બનાવી શકીએ આ ગેમ કોણ બનાવે છે તો કે તમારાથી થોડી મોટી ઉંમરના વ્યક્તિ કે વિદ્યાર્થીઓ એ આ ગેમ પણ બનાવી શકે છે તો એમના માટે આ વશિષ્ઠ વિદ્યાલયે તમારા માટે આ એક નવો પ્રોગ્રામની શરૂઆત કરવા જઈ રહી છે તો આ પ્રોગ્રામની મદદથી તમે ઘણું બધું કાર્ય સરળતાથી કમ્પ્યુટર પાસે લઈ શકો એવા પ્રોગ્રામ પણ બનાવી શકો છો વિડીયો ગેમ પણ બનાવી શકો છો એનિમેશન બનાવી શકો છો અને ઘણું જ બધું કરી શકો છો તો આ પ્રોગ્રામની મદદથી આપણે એક સરળ ચોરસ દોરવાનો પ્રયત્ન કરીશું એમની પહેલાં થોડી તમને માહિતી આપી દઉં કે અહીંયા અત્યારે સ્પ્રાઇટ જે જગ્યા પર છે એ જગ્યાનું એક્સ એક્સિસ ઉપર અને વાય એક્સિસ ઉપર એમનું સ્થાન એટલે કે એમનું એડ્રેસ શું છે તે અહીંયા બતાવે છે કે એક્સ એક્સિસ ઉપર માઇનસ પંચોતેર છે અને વાય એક્સિસ ઉપર છવ્વીસ છે અને સ્પ્રાઇટની સાઇઝ છે સો તો હવે મારે સ્પ્રાઇટને નાનું કરવું હોય તો અહીંયા જ્યાં સો લખેલું છે ત્યાં હું પચાસ ટાઈપ કરી દઉં અને એન્ટર આપીશ તો સ્પ્રાઇટ નાનું થઈ ગયું સ્પ્રાઇટને ફરી વખત સોનું કરી દઈએ બરાબર છે અને અહીંયા ટ્યુટોરિયલની બાજુમાં લખેલું છે સ્ક્રેચ પ્રોજેક્ટ આ જગ્યા પર આપણે ક્લિક કરી અને આપણા પ્રોગ્રામ એટલે કે આપણે જે ફાઇલ કે જે પ્રોગ્રામ બનાવીએ છીએ એ ફાઇલનું નામ એટલે કે સેવ કરીએ તો એને નામ આપવું પડે ફાઇલને તો એ ફાઇલનું નામ આપવા માટે આ ઇનપુટ બોક્સની અંદર આપણે ફાઇલનું નામ આપી શકીએ જેમ કે હું નામ આપું છું હિરાણી સર તો આ ફાઇલનું નામ મેં ટાઈપ કરીને આપ્યું હિરાણી સર એટલે મારી આ ફાઇલનું નામ શું થઈ ગયું હિરાણી સર નામથી મેં ફાઇલને સેવ કરી દીધી તો આ રીતના તમે ફાઇલને સેવ કરી શકો છો આ સૌથી ઉપરનું છે તે ટાઇટલ બાર છે ત્યારબાદ આ મેનુ છે ફાઇલ એડિટ આ બધા મેનુ છે ત્યારબાદ આ ટેપ બટન કહેવાય કોડ કસ્ટમ અને સાઉન્ડ આ ત્રણ ટેબ બટન છે આપડી ઇન્સ્ટ્રક્શન વિન્ડો છે આ અહીંયા અલગ અલગ ઓપ્શન આપેલા છે એટલે ઓપ્શન પેનલ છે ત્યારબાદ ઇનપુટ વિન્ડો આઉટપુટ વિન્ડો સ્પ્રાઇટ ઇન્ફોર્મેશન પ્લે બટન એટલે કે ગો બટન ગ્રીન ફ્લેગ અને સ્ટોપ બટન છે તે રેડ અને વ્યૂ છે અલગ અલગ ત્રણ વ્યૂ ફૂલ સ્ક્રીન કરવું હોય તો ફૂલ સ્ક્રીન કરવા માટે આના પર ક્લિક કરી શકો છો અલગ અલગ મોડ વ્યૂના જોવો હોય તો એના પર તમે ક્લિક કરો એટલે એમનો વ્યૂ ચેન્જ થશે બરાબર તો હવે આપણે એક સરસ મજાનું રેક્ટાએંગલ ડ્રો કરવાનો પ્રયત્ન કરીએ તો રેક્ટાએંગલ ડ્રો કરતા પહેલાં આપણે મેં પ્રોગ્રામ બનાવેલો છે એ પ્રોગ્રામને આપણે ઓપન કરીશું અને પછી એ કેવી રીતના બનાવી શકાય તે જોઈએ તો મારો ફાઇલ સેવ કરેલી છે એમને હું પહેલાં તમને ઓપન કરીને બતાવું છું ફાઇલમાં જઈ અને મેં મારા કમ્પ્યુટરની અંદર સેવ કરેલી ફાઇલ છે એને ઓપન કરવાનો પ્રયત્ન કરીએ છીએ આપણે તો લોડ ફ્રોમ કમ્પ્યુટર સિલેક્ટ કરવાનું છે અને રેક્ટાઇંગલ ડોટ એસ થ્રી એટલે કે આ ફાઇલને ઓટોમેટિક એક્સટેન્શન લાગશે આપણા ફાઇલના નામની પાછળ ડોટ એસ બી થ્રી એ ફાઇલને ઓપન કરવી છે એમને મેં સિલેક્ટ કરેલું છે અને પસંદ કરું છું અને ઓપન કરું છું એટલે કે રેક્ટાઇંગલ પણ છે રેક સિમ્પલ રેક્ટાઇંગલ તો હું સિમ્પલ રેક્ટાઇંગલ નામની ફાઇલને ઓપન કરું છું સિલેક્ટ કરવાનું અને ઓપન બટન પર ક્લિક કરવાનું તો અહીંયા મારો સિમ્પલ રેક્ટેંગલ નામની જે ફાઇલ છે એમને મેં ઓપન કરેલી છે અને આ સૂચનાઓ અહીંયા મૂકેલી છે તો આ સૂચનાઓ કઈ રીતના કાર્ય કરશે તો કે મારે અહીંયા ગ્રીન ફ્લેગ પર ક્લિક કરવું પડશે આખો પ્રોગ્રામ છે વિદ્યાર્થી મિત્રો કે ઇરેઝ ઓલ પેન ડાઉન સેટ પેન સાઇઝ ફાઈવ રિપીટ ફોર મૂવ હંડ્રેડ સ્ટેપ ટર્ન નાઇન્ટી ડિગ્રી અને આ ઇન્સ્ટ્રક્શન જે યલો કલરનું છે ઓરેન્જ કલર ટાઈપનું એની અંદર બ્લોકમાં મૂકેલું છે મૂ હન્ડ્રેડ સ્ટેપ ટર્ન નાઇન્ટી ડિગ્રી એટલે આ પ્રક્રિયા ચાર વખત રિપીટ થશે એ વિગતવાર આપણે સમજીશું અત્યારે ચિંતા નહીં કરતા આપણે અત્યારે પ્રોગ્રામને રન કરીએ અને શું કાર્ય થાય છે તે જોઈએ તો હું અહીંયા ગ્રીન ફ્લેગ પર ક્લિક કરું છું તો સરસ મજાનું રેક્ટેંગલ ડ્રો થઈ ગયું સ્ક્રીન પર આપ જોઈ શકો છો કે એક ચોરસ ડ્રો કરવા માટેનો પ્રોગ્રામ હતો તો હવે આ પ્રોગ્રામની અંદર આપણે પહેલેથી એક પછી એક સૂચનાઓ આપશું તો પ્રોગ્રામને હું ક્લોઝ કરું છું અને ફરીથી આપણે પ્રોગ્રામને ઓપન કરીએ અને નવી ફાઇલની અંદર કાર્ય કરીએ તો સૌપ્રથમ પ્રથમ ઇવેન્ટમાં જવાનું છે ગ્રીન ફ્લેગ ડ્રેક કરવાનું છે ત્યારબાદ હવે આપણે જે રીતના બ્લેકબોર્ડની અંદર આપણા ટીચર લખે પછી બોર્ડ ભરાઈ જાય એટલે સાફ કરે ને તો એ સાફ કરવા માટે આપણે ભૂસવા માટેનો સૂચના મૂકવી પડશે તો ભૂસવા માટેની સૂચના મૂકવા માટે શું કરીશું એડ એક્સટેન્શનમાં જઈ અને પેનની સૂચનાઓ એડ કરીશું અને ત્યાંથી આપણે લઈશું ઈરેઝ ઓલ ઇરેઝ ઓલથી શું થશે કે અહીંયા જે કાંઈ આઉટપુટ હશે તે ભૂસાઈ જશે બધું જ સાફ થઈ જશે ત્યારબાદ આપણે હવે લખવું છે તો આપણે પેન મૂકવી પડશે તો એમના માટે સૂચના મૂકીશું ડાઉન લખવા માટે શું કરવું પડે પેન લેવી પડે તો આપણે રેક્ટેંગલ ડ્રો કરવા માટે પેનની જરૂર પડશે કારણ કે લીટી ડ્રો કરવા માટે પેનની જરૂરિયાત પડશે એટલે આપણે પેન ડાઉન લીધું અને ઇન્સ્ટ્રક્શનને જોઈન્ટ કરી દઈએ છીએ ત્યારબાદ આપણે પેનની જાડાઈ કેટલી રાખવી છે તો પેનની જાડાઈ આપણે પેન્સિલની અણી કાઢીએ છીએ ને તો એ રીતના પતલો પોઈન્ટ હોય જાડો પોઈન્ટ હોય તો આપણી લીટી જાડા પાતળી થાય એ રીતના અહીંયા તમે લીટીને પણ જાડા પાતળી કરી શકો છો તો એમના માટે આપણે શું લઈશું પેન સેટ પેન સાઈઝ ટુ સેટ પેન સાઇઝ ટુ આ સૂચનાને આપણે મૂકીશું અને પેનની જાડાઈ આપણે રાખશું પાંચ એટલે એક હતું તો એકદમ પતલી લીટી થશે પાંચ રાખશું તો થોડી જાડી લીટી થશે વધારે જાડી કરવી હોય તો દસ લખી શકો છ લખી શકો પંદર લખી શકો પણ વધારે જાડાઈ નહીં રાખવાની ચિત્ર આપણું સારું દેખાશે નહીં એટલે બને ત્યાં સુધી નોર્મલ આંકડા ટાઈપ કરવા એકથી પાંચ સુધીમાં જ આપણને ખ્યાલ આવી જશે ત્યાર પછી હવે આપણે રેક્ટેંગલ ડ્રો કરવા માટે ચોરસને કેટલી બાજુ હોય છે ચાર બાજુ તો એમાં પેલી લાઈન ડ્રો કરવી છે તો આપણે જઈશું મોશનની અંદર અને મૂ કેટલું લંબાઈનું રેક્ટાઇંગલ કરવું છે એટલે કે પહેલી રેક્ટાઇંગલની લાઈન કેટલી ડ્રો કરવી છે લંબાઈની તો કે સો એટલે સો સ્ટેપ સ્પ્રાઇટ આગળ વધશે બરાબર ને હવે રેક્ટાઇંગલ ડ્રો કરવું છે તો એમાં પહેલી લાઇન આપણી ડ્રો થઈ સૂચના આપી મૂ હન્ડ્રેડ સ્ટેપ એટલે હંડ્રેડ સ્ટેપની લાઇન ડ્રો થશે ત્યારબાદ નેવું ડિગ્રીએ આપણે સ્પ્રાઇટને વાળવું પડશે માટે ટર્ન નાઇન્ટી ડિગ્રીની સૂચના આપણે એડ કરીશું હવે આ પ્રક્રિયા કેટલી વખત કરીએ ત્યારે આપણી રેક્ટાઇંગલની આકૃતિ તૈયાર થશે તો કે આ મૂવ સ્ટેપ હંડ્રેડ ટન નાઇન્ટી ડિગ્રી ફરી વખત મૂવ હન્ડ્રેડ સ્ટેપ ફરી વખત મૂવ નાઇન્ટી ડિગ્રી પાછું મૂવ હંડ્રેડ સ્ટેપ ટન નાઇન્ટી ડિગ્રી આવું આપણે ચાર વખત કરીએ ત્યારે આપણું ચોરસ તૈયાર થાય છે તમે પેન્સિલ અને સ્કેલની મદદથી ચોરસ દોરો છો તો તમને ખ્યાલ જ છે કે ચોરસને ચાર બાજુ હોય છે તો આપણે સૂચના એક જ વખત લખવાની છે પણ એમને આપણે ચાર વખત કોમ્પ્યુટર પાસે જ રિપીટ કરાવશું આપણે ચાર વખત કાર્ય કરશું નહીં આ જ કોમ્પ્યુટરનો ફાયદો છે કે આપણે એક વખત સૂચના આપી દઈએ પછી એ કાર્ય કોમ્પ્યુટર પાસે કેટલી વખત કરાવવું એમની સૂચના આપણે કોમ્પ્યુટરને જ આપી દઈએ ભાઈ આ કામ તારે ચાર વખત કરવાનું છે તો એ ચાર વખત કરવા માટે આપણે શું કરીશું તો કે ઇવેન્ટની અંદરથી આ કાર્ય રિપીટ કરવાનું છે એટલે કે વારંવાર કરાવવું છે તો એમના માટે છે રિપીટ આ રિપીટની સૂચનાનો બ્લોક જે છે તે જે સૂચના રિપીટ કરવાની છે એમને અંદર આ સૂચનાઓને આવરી લેવાની એટલે કે આ રીતના છૂટું પાડી અને એમની અંદર મૂકી દેવાની અને હવે આને આની સાથે જોઈન્ટ કરી દેવાની એટલે આખો પ્રોગ્રામ આપણો તૈયાર થઈ ગયો હવે હું ચોરસ ડ્રો કરવું છે તો મારે કમ્પ્યુટરને આ ફાઇલ માં લખેલી સૂચનાઓને રન કરવા માટે રન બટન ઉપર ક્લિક કરવાનું છે અથવા તો અહીંયા આપણે એ બટન મૂકી જ દીધું છે એટલે એમના ઉપર ક્લિક કરીશું તો આપણું રેક્ટેંગલ તૈયાર થઈ જશે થઈ ગયું ને વિદ્યાર્થી મિત્રો કેટલું સરસ છે તો કરવું છે ને સ્ક્રેચ પ્રોગ્રામિંગ હા તો હું તમને ચોક્કસ આ પ્રોગ્રામની અંદર સરસ મજાના પ્રોગ્રામ બનાવતા શીખવીશ આપણે ફરી વખત મળીશું ત્યારે કંઈક નવું કાર્ય લઈને આવીશું ત્યાં સુધી આવજો ટાટા બાય બાય